नमस्ते मित्रों, स्वागत है तमारू कल्पतरु एकेडमीना ऑनलाइन लर्निंग प्लेटफॉर्म में। मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रथम परीक्षा माटेना असाइनमेंटनु सॉल्यूशन आपणे जोई रह्या छीए। विभाग बी नी अंदर प्रकरण 1, 2, 3 प्रश्नोना वीडियो ऑलरेडी अपलोड थई चूक्या छे। विभाग ए पण अपलोड थई चूक्यो छे। आजे आपणे प्रकरण 4 प्रश्नोनी चर्चा करवाना छीए। पण वीडियो शुरू करीए पहेला मित्रों खास विनंती छे, चेनलने सब्सक्राइब करी लो, कारण के चेनल पर घणा मित्रों एवा छे के जे प्रथम वखत आवे छे पण सब्सक्राइब करता नथी अने वारंवार चेनलनी मुलाकात तो लेता ज होय छे। तो मित्रों, एक वार मात्र सब्सक्राइब करी लेवाथी अमने घणुं बधुं मोटिवेशन मळतुं होय छे, राइट। तो चेनल ने सब्सक्राइब करी लेवा विनंती छे। शुरू करीए आपणे प्रकरण 4 प्रश्नोनो। तो पहेलो प्रश्न छे, वाइसरॉय मिंटो एमने मुस्लिम कौमवादना पिता शा माटे कहेવા આવે છે? तो भारत में गवर्नर जनरल पछी वाइसरॉयनु पद लावामां आवेलू एवा वाइसरॉय मिंटो एमणे शिमला खाते पोतानी मुलाकात लीधेली, राइट। ए मुलाकात दरमियान मुस्लिमाना प्रतिनिधिमंडल एमने शिमला खाते मळवा गयेलू। मित्रों, भारत में ज्यारे अंग्रेजो हता त्यारे उनाळामां भारतनी गरमी एना माटे असह्य बनी जती हती, तो तेओ उनाळा माटे जे उनाळानी गरमीना 3-4 महीना हता, बराबर, मोटा भागे तमे जुओ तो अंग्रेजोनी जे राजसत्ता हती ए उत्तर भारतमां वधारे जोवा मळे छे, तो त्यानो तड़को त्यानी गरमी एना माटे असह्य हती, तो एनाथी बचवा माटे ए लोकोए उनाळा पूरती पोतानुं कामकाज बधुं शिमला खसेड़ता हता। तो शिमला खाते मुस्लिमोनुं प्रतिनिधिमंडळ ए मिंटोने मळवा जाय छे अने त्यां कौमवादना धोरणे अलग मताधिकारनी ए मागणी करे छे, राइट। हवे आ मागणी रजू करवा माटे मिंटो पोते एमने जणावे छे, कोने? मुस्लिमोने, राइट। तो ऑलरेडी ए समये भारतमां हिंदु मुस्लिमो वच्चे અંગ્રેજોએ પહેલા બંગાળાના ભાગલા કરેલા હતા, પરંતુ તે સમયે ભારતીય પ્રજાએ એકતાનું દર્શન કરાવી અને એ 1912માં ભાગલાઓ રદ કરાવેલા, પરંતુ કોઈને કોઈ કારણોસર અંગ્રેજોએ ભારતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ફૂટ પડાવવાના ધંધા શરૂ રાખેલા અને એના પરિણામ સ્વરૂપ જ આ મુસ્લિમ મતદાર મંડળની માગણી કરવા જણાવેલું અને વાઇસરોય મિન્ટોએ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિ પણ શરૂઆત કરી દીધેલી, કારણ કે એને ખબર હતી કે જો મુસ્લિમોને ભારત વિરોધી કરી દેવામાં આવે અને અંગ્રેજ સત્તાને પક્ષમાં લઈ લેવામાં આવે તો લાંબો સમય ભારતીય સમાજ ઉપર સત્તા રાખી શકાય એમ છે, એટલા માટેથી એમણે મુસ્લિમોને ભારત વિરોધી અને પોતાના તરફી બનાવવાના પ્રયાસો શરૂ કરેલા, આથી તેમને મુસ્લિમ કૌમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે। અને બીજું મોટું કારણ એ છે કે અંગ્રેજોએ ભારતમાં જ્યારે પ્રથમ વખત પગ મૂક્યો ત્યારે કેન્દ્રમાં જે સત્તા હતી એ મુગલોની હતી અને મુગલો પણ ધર્મથી મુસ્લિમ હતા, રાઈટ। એટલે ક્યાંકને ક્યાંક મુસ્લિમો પ્રત્યે અંગ્રેજોનો એક સોફ્ટ કોર્નર અહીં જોવા મળે છે, બરાબર। હિન્દુઓ પ્રત્યે એમની જે લાગણી હતી, માન હતું, એ ઓછું હતું। એનું કારણ હતું કે મિન્ટો પહેલાં મેકોલે, રાઈટ, એમણે ભારતમાં મોકલવામાં આવેલો અને ભારતમાં જે શિક્ષણ પ્રથા હતી એમનો એણે અભ્યાસ કરેલો, તો ભારતમાં મોટાભાગની જે ત્યારે શિક્ષણ પ્રથા હતી એ ગુરુકુળ આધારિત હતી અને સંસ્કૃત ભાષા આધારિત હતી, રાઈટ। એટલે કે હિન્દુ ધર્મનું એ પ્રતિનિધિત્વ કરતી હતી, તો એના કારણે સત્તા સ્થાપવી એમના માટે મુશ્કેલ હતી, રાઈટ। એટલે હિન્દુઓ પ્રત્યે પહેલેથી જ અંગ્રેજોનો જે નજર હતી કે એમનો જે દ્રષ્ટિકોણ હતો એ કંઈક અલગ ભેદભાવ ભરેલો હતો અને મુસ્લિમો પ્રત્યે એમનો દ્રષ્ટિકોણ થોડો નરમ હતો, આના કારણે આ મુસ્લિમ કૌમવાદ પણ શરૂ થયેલો હતો। હાલના જે સાંપ્રત વિશ્વ છે એમાં જે તમે ISIS, રાઈટ, ISIS અને ટાઈગર અભી જિંદા હે, ઓકે, સલમાન ખાનની મૂવી, તો એની અંદર જે તમે આતંકવાદી સંગઠન વગેરે જુઓ છો, તો એ બધા સંગઠનની સ્થાપનામાં ક્યાંક ને ક્યાંક અંગ્રેજોનો ફાળો રહેલો છે, રાઈટ। તમે ઇતિહાસને ડિટેલમાં વાંચો તો તમને ખબર પડે કે આ ISIS જેવી જે આતંકવાદી સંસ્થાઓ છે એની સ્થાપના એ બ્રિટનના કરતૂતોને કારણે જ થયેલી છે। સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણોમાં પહેલું કારણ હતું કે એમના મુખ્ય સ્થાપક ચિત્તરંજન દાસ મુનશી, રાઈટ, મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ એમણે સાથે મળીને પક્ષની સ્થાપના કરેલી, તો તે June 1925 મૃત્યુ પામે છે, એના કારણે પણ પક્ષમાં જે સત્તા હતી એ થોડી નબળી પડી। ત્યારબાદ
સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યો એણે અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવેલી. તેઓ એવું માનતા હતા કે જો અંગ્રેજ સરકારને સહકાર આપવામાં આવશે તો વહેલામાં વહેલી તકે તેઓ ભારતને સત્તા સોંપીને જતા રહેશે. પરંતુ તેઓ પોતાના આ મતમાં ખોટા પડ્યા હતા. પણ એમણે તત્કાલીન સમયે જે નિર્ણયો લીધેલા એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધેલા હતા, એટલે એના કારણે પણ એની પ્રતિષ્ઠા ઓછી થઈ. લોકોમાં એ દેશ વિરોધી અને અંગ્રેજ પક્ષ છે, અંગ્રેજોને સાથ આપનારો પક્ષ છે એવી માહિતી વહેતી થઈ હતી. અને ત્રીજું હતું કે પક્ષના કેટલાક સભ્યોએ અલગ થઈ અને નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ રચેલો. કારણ કે જે અંગ્રેજોને સહકાર આપવાની નીતિ હતી, રાઈટ, એ લોકોથી નારાજ થઈ અને નારાજ થયેલા લોકોએ અલગ થઈને નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપી દીધેલો હતો. ત્રીજો છે, બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? તો વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ 1905માં વાઇસરોય કરજને બંગાળના સ્થળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા હતા. આજનું આપણું બિહાર, આજનું પશ્ચિમ બંગાળ, ત્યારબાદ બાંગ્લાદેશનો ભાગ, બરાબર, નીચે આપણો ઓડિશા, આંધ્રપ્રદેશનો કેટલોક ભાગ, આ બધું મળી અને ત્યારે વિશાળ એવો બંગાળ પ્રદેશ બનતો હતો. તો વહીવટી સરળતા ખાતર એવું બહાનું કાઢીને એને ભાગલા પાડેલા હતા. પરંતુ અહીંયા કાયદેસર એમનો જે હેતુ હતો એ હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. કારણ કે એને એટલે જ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ ભાગ પાડેલા, રાઈટ. અને એ ઘા આજે પશ્ચિમ બંગાળ સ્વરૂપે ભારતમાં એક રાજ્ય સ્વરૂપે હાજર છે. જે પૂર્વ બંગાળ છે એ આજનું બાંગ્લાદેશ કહેવાય છે, રાઈટ. એટલે મુસ્લિમ બહુલ વિસ્તાર એને પૂર્વ બંગાળ કીધો અને હિન્દુ બહુલ વિસ્તાર એને એમણે પશ્ચિમ બંગાળ કીધેલો. તો અહીંયા એમની ભાગલા પાડો રાજ કરવાની નીતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. એટલે હિન્દુ મુસ્લિમ પ્રજાએ તે સમયે કોમી એકતાના દર્શન કરાવી અને 7 વર્ષને અંતે 1912માં આ ભાગલાઓ રદ કરાવવા પડ્યા હતા એમને. આગળ વધીએ. ચોથો પ્રશ્ન છે, રોલેટ એક્ટની મુખ્ય બે જોગવાઈઓ કઈ હતી? તો રોલેટ એક્ટ જે છે એ ભારતની અંદર લાવવામાં આવેલો કાળા કાયદા તરીકે ઓળખાય છે, રાઈટ. તો તેમની મુખ્ય જોગવાઈઓમાં પહેલી જોગવાઈ હતી કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકતી. ઓલરેડી ભારતમાં ત્યારે આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ એ હતો જ. તો એ અંતર્ગત વ્યક્તિની ધરપકડ થતી પણ એને કારણ દર્શાવવું પડતું. પરંતુ 1925-26માં જ્યારે આ રોલેટ એક્ટ આવ્યો, રાઈટ, એ સમયે આવી કોઈ કારણદર્શક સત્તા કે અધિકાર, કારણ પૂછવાનો અધિકાર એ વ્યક્તિને આપવામાં નહોતો આવ્યો. એટલે જો અંગ્રેજ સરકારને એવું લાગે કે વ્યક્તિ શંકાસ્પદ કાર્ય કરી રહ્યો છે, મીન્સ અંગ્રેજ સત્તા વિરોધનું કાર્યમાં સંકળાયેલો છે, તો એવી શંકાના આધારે પણ એ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવતી. અને બીજું હતું કે સ્વતંત્રતાના અધિકારનું અહીંયા સંપૂર્ણ હનન હતું. મુકદમો ચલાવ્યા વિના જ્યાં સુધી અંગ્રેજ સરકારને મજા આવે ત્યાં સુધી અંગ્રેજ સરકાર એને જેલમાં પૂરી શકતી, રાઈટ. એટલે ગાંધીજીએ એને કાળા કાયદા તરીકે ઓળખાવેલો. અને ત્યાંથી ગાંધીજીનું વલણ જે હતું અંગ્રેજો પ્રત્યે થોડું એની પહેલાં નરમ વલણ હતું. કારણ કે ચૌરી ચૌરા કાંડ પછી અસહકાર આંદોલન એણે પાછું ખેંચી લીધેલું, રાઈટ. પણ આ રોલેટ એક્ટ વગેરે આવ્યા, જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો, રોલેટ એક્ટ આવ્યો, એ પછી અંગ્રેજોનો વિચારસરણી જે છે એનું ચિત્ર એકદમ સ્પષ્ટ થયું ગાંધીજીને. અને ત્યાર પછી એમણે અંગ્રેજ વિરોધી જે કાર્યો હતા એમાં પૂરજોશથી આગળ વધ્યા હતા. અસહકારનું આંદોલન 1920-22માં જે થયું એ શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો ગાંધીજી એ બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. કારણ તો કે એમણે અહિંસક પ્રયોગો જે છે એ ઓલરેડી આફ્રિકામાં હતા ત્યારે કરી ચૂક્યા હતા અને એમાં એમને સફળતા મળી હતી, રાઈટ. પણ તેઓ ભૂલી ગયા કે અંગ્રેજોનું આફ્રિકાનું પરિપ્રેક્ષ્ય અલગ હતું, ભારતનું પરિપ્રેક્ષ્ય અલગ હતું, રાઈટ. તો 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશનું ગોરખપુર, જે આજે એમના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથ છે, એમની આ કોન્સ્ટિટ્યુશન છે, તો એ ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરા ગામના લોકો હિંસાના માર્ગે વળ્યા. એકચ્યુઅલી આપણને એટલું જ ભણાવવામાં આવે છે કે એ લોકો હિંસાના માર્ગે વળ્યા. પરંતુ કારણ શું હતું કે એ સરઘસ જે હતું, રાઈટ, શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ સરઘસ જ લોકો કાઢી રહ્યા હતા. પરંતુ અંગ્રેજો અને તે સમયના ભારતીય પોલીસ જે તેના સૈનિકો સ્વરૂપે હતા એમણે એ અંગ્રેજ અધિકારીને ઓર્ડર આપ્યો
અને એ લાઠી ચાર્જ કરવામાં આવ્યો, એ જે સંઘર્ષ હતો એ સંઘર્ષ ઉપર લાઠી ચાર્જ કરવામાં આવે છે, આથી લોકો વિફરે છે, બરાબર. અને પછી સામે પક્ષે લોકોની સંખ્યા વધારે છે, અંગ્રેજોની સંખ્યા ઓછી છે, તો એ લોકો પોલીસ ચોકીમાં ભરાઈ જાય છે. અને આ ગુસ્સે ભરાયેલું ટોળું કે શાંતિથી જે સરઘસ કાઢવામાં આવ્યું હતું એના ઉપર લાઠીચાર્જ શા માટે કરવામાં આવ્યો, એવો ગુસ્સો મનમાં દબાવેલો હતો, એ ગુસ્સાના કારણે આ પોલીસ ચોકીને આગ લગાવી દેવામાં આવે છે અને 21 પોલીસ જે છે એ મૃત્યુ પામે છે, બરાબર. તો આને કારણે ગાંધીજીને આ આંદોલનમાં હિંસા થઈ એવું લાગ્યું અને એનું એને દુઃખ લાગ્યું. તો ગાંધીજીએ એવું માની લીધું કે અહિંસક લડત માટે, એટલે કે અહિંસા શું છે એવું ભારતના લોકો હજુ સમજી શક્યા નથી અને તૈયાર પણ થયા નથી, રાઈટ. ત્યારે ગાંધીજીનું પ્રખ્યાત વાક્ય છે કે ભારતના લોકોના હાથમાં અહિંસાનું હથિયાર મૂકી અને બે બહુ મોટી ભૂલ કરી છે એમ કરી, અને પછી એ અસહકારનું આંદોલન પાછું ખેંચી લે છે. પણ એ ગાંધીજીની ત્યારે નાદાની હતી, રાઈટ, કે એમણે એ આંદોલન પાછું ખેંચી લીધેલું. એકચ્યુઅલી એમણે ત્યારે એ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું એના ઉપર પહેલાં તો ચર્ચા વિચારણા કરવાની જરૂર હતી, પરંતુ પોતાના મનમાં જે વિચારો હતા એ લોકો ઉપર થોપી બેસાડવા, બરાબર, અને લોકો એના ઉપર અમલ કરે. જોકે ઓલરેડી લોકોએ અમલ કર્યો જ હતો, નહોતો કર્યો એવું ન હતું, પણ અંગ્રેજ સત્તાની જો હુકમીને કારણે પછી લોકોએ એનો વિરોધ કરવો પડેલો હતો. છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો. તો ગુજરાતમાં સર્વપ્રથમ શરૂઆત તૈયાર કરેલી હતી એ અરવિંદ ઘોષ, રાઈટ. સશસ્ત્ર ક્રાંતિ, ક્રાંતિ બે પ્રકારની અંગ્રેજોના વિરુદ્ધમાં ચાલતી હતી. એક છે સશસ્ત્ર ક્રાંતિ, કે જેમાં એ પક્ષના લોકો એવું માનતા કે અંગ્રેજોને સામે અસહકારથી કે અહિંસાથી લડીને જીતી શકાશે નહીં, તો એના માટે ચોરી, લૂંટફાટ, અંગ્રેજોની હત્યા કરવી વગેરે જેવા પ્રયાસો કરવામાં આવતા, તો અંગ્રેજોએ તેને ટેરરિઝમ નામ આપેલું, રાઈટ. એટલા માટે તમે ઇતિહાસમાં ક્યાંય વાંચશો તો અંગ્રેજ લોકોએ જે પુસ્તકો લખેલા છે એની અંદર ભગતસિંહ વગેરે જેવા ક્રાંતિકારીઓની પ્રવૃત્તિ એને ટેરરિઝમ તરીકે અને તેઓને ટેરરિસ્ટ તરીકે ચિતરવામાં આવેલા છે, બરાબર. તો અહીં અરવિંદ ઘોષ એ ગુજરાતમાં ક્રાંતિની ભૂમિકા તૈયાર કરે છે, જેમાં ભવાની મંદિર નામનું પુસ્તક એમાં ક્રાંતિની યોજના વર્ણવેલી. પુસ્તકનું નામ રાખેલું ભવાની મંદિર, પરંતુ પુસ્તકની અંદર જે માહિતી હતી એ ક્રાંતિ વિશેની સંપૂર્ણ માહિતી હતી કે કેવી રીતે ક્યારે શું કરવું, રાઈટ. ઈસવીસન 1902માં બારિંદર કુમાર ઘોષ એ ગુજરાતમાં આવે છે, અરવિંદ ઘોષના એ સંબંધી છે, રાઈટ. તો એ પણ ગુજરાતમાં આવે છે અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કરે છે. અહીં છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી, બરાબર, તેમને એ સાથ મળે છે. નર્મદાના કિનારે તેમને સાકરિયા સ્વામી મળે છે. ભારતની અંદર પહેલેથી જ સ્વામી સાધુ સંતો એનું પ્રભાવ સમાજ ઉપર વધુ જોવા મળે છે, તો આ સાકરિયા સ્વામીને પણ અહીં સાથે લેવામાં આવે છે. બારિન્દ્ર કુમાર ઘોષ એ વડોદરા, ચરોતર પ્રદેશ કે જે આજનું ખેડા છે, અમદાવાદ, મહેસાણા ત્યાં ફરી અને મધ્યમ વર્ગના જે યુવાનો હતા એને આ ક્રાંતિમાં જોડે છે. ત્યારબાદ ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજના ફેલાવવા દેશી વનસ્પતિની દવા, નાહવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવતી હતી, રાઈટ. પુસ્તિકાઓના નામ તમે જુઓ તો કોઈને પણ શક ન જાય. હા, દેશી વનસ્પતિની દવા, તો એમાં અંગ્રેજોને ખબર હતી કે ભારતમાં પહેલેથી આયુર્વેદ પ્રચલિત છે, એટલે આવા પુસ્તકોનો પ્રતિબંધ ન હતો. તો ક્રાંતિકારીઓ જે છે એ ક્રાંતિને રિલેટેડ સાહિત્ય બીજા લોકોને પહોંચાડવું જરૂરી હતું અને વધુને વધુ લોકો સુધી એ જે વિચારસરણી છે એ પહોંચે એ ત્યારની માંગ હતી, તો એના માટેથી પુસ્તકોનો સહારો લેવામાં આવતો. એટલે પુસ્તકોની અંદર જો ડાયરેક્ટ જ બોમ્બ બનાવવાની રીત, સશસ્ત્ર ક્રાંતિ આવા ટાઇટલ આપવામાં આવે તો શું થાય, તો કે અંગ્રેજો સરકાર એને તરત જ પકડી પાડતી અને આવા કેટલાય પુસ્તકો ત્યારે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. એટલા માટે અહીં ભળતા ભળતા નામ રાખવામાં આવેલા, નાહવાનો સાબુ બનાવવાની રીત, રાઈટ. કસરત, તો છોટોભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણી જે છે એ વ્યાયામશાળાના સ્થાપક હતા, તો એમણે આવા કસરત નામે પુસ્તક છાપી અને આગળ વધારવું એવો ઉપાય સૂચવેલો હતો. તો આ બધા પુસ્તકોમાં બોમ્બ બનાવવાની રીતો હતી. નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી, રાઈટ.
મિત્રો, જ્યારે ભગતસિંહે પણ એસેમ્બલીમાં બોમ્બ ફેંકેલો અને એના ઉપર જ્યારે કોર્ટમાં ટ્રાયલ કેસ ચાલતો હતો, તો એવા સમયે અંગ્રેજોના વકીલ જે હતા એમણે બોમ્બ બનાવવા વિશે પૂછ્યું હતું, રાઈટ? તો એ લોકોએ ડાયરેક્ટ જવાબ નહોતો આપેલો, પણ તે સમયે કોર્ટમાં કેટલાય જે ન્યૂઝપેપરના પત્રકારો હતા એ હાજર હતા, તો એનો એણે ફાયદો ઉઠાવી અને બોમ્બ બનાવવાની જે રીત છે એ ડિક્લેર કરેલી, અને બીજા દિવસે ન્યૂઝપેપરોમાં એ રીત ખુલ્લેઆમ છપાઈ હતી અને એનો ઉપયોગ કરી ઘણા લોકોએ પછી આવા બોમ્બ બનાવેલા હતા. એટલે સશસ્ત્ર ક્રાંતિ કરવાવાળા પોતાના વિચારોને ગમે તે રીતે લોકો સુધી પહોંચાડવામાં વ્યસ્ત રહેતા હતા, બરાબર? તો એમાં જ એક છે આ ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના. એકચ્યુઅલી નામ હતું ગંગનાથ વિદ્યાલય, તો અંગ્રેજો માટે એ એક શાળા હતી, રાઈટ? પરંતુ આ શાળાની અંદર છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવતી હતી અને આવી પ્રવૃત્તિઓમાં ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. તો મિત્રો, આ હતા પ્રકરણ 6ના પ્રશ્નો, રાઈટ? નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 8ના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જે મિત્રો ચેનલ પર નવા છે એને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, ગુડ બાય એન્ડ હેપી લર્નિંગ.